અને જ્યારે સમગ્ર વિશ્વ કોવિડ-19 ના સકંજામાં હોય એવા સંજોગોમાં આ દિવસ ખાસ અગત્યનો બની રહે અને સાથે સાથે આજે 7 એપ્રિલ ના રોજ આપણે પંડિત રવિશંકર વિશે કે જે વ્યક્તિ ભારત રત્ન વિજેતા હોય તો કેટલી મોટી આ હસ્તી હોય એનો તમે અંદાજ લગાવી શકો છો અને વિજયરાય વૈદ્ય વિશે પણ આજે આપણે વાત કરવાના છીએ એટલા જ માટે કહું છું નહીં કે ક્યારેક ક્યારેક

કે પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે જોડાયેલા છે અને આ પ્રશ્ન પરીક્ષામાં એક વખત વખત નહીં પરંતુ બે બે પૂછાયેલો છે પંડિત રવિશંકર નો જન્મ સાત એપ્રિલ ઓગણીસો વીસ ના રોજ વારાણસી મુકામે થાય છે પત્નીનું નામ છે અન્નપૂર્ણા દેવી અને પિતાનું નામ છે શ્યામાશંકર ભારતીય શાસ્ત્રીયમાં સંગીતના જાણીતા સિતારવાદક અને સંગીત અજ્ઞ છે તો આ શબ્દ ઉપર તમે ખાસ ભાર આપજો કે આપના પંડિત રવિશંકર એક જાણીતા સિતારવાદક છે રવિશંકર પહેલાં એવા સિતારવાદક છે જેમણે સાબિત કરી આપ્યું છે કે સિતાર જેવા વાદ્ય પર પણ આલાપ અને જોડ અને બિન અંગનું ગંભીર સંગીત પણ રજૂ કરી શકાય છે તો ગંભીરતા પણ આ સંગીત વાદ્ય દ્વારા આવે છે આપણે જે કોઈ નાટ્ય ભજવીએ છીએ તો એમાં કેટલાક સિતારના સુર દ્વારા કરુણ જેવા પ્રસંગો આવે તો એનું ચિત્રણ કરી શકાય છે અને ઓગણીસો ને ત્રીસથી ઓગણીસસોને આડત્રીસના સમયગાળા દરમિયાન રવિશંકર તેમના મોટાભાઈ ઉદયશંકરની નૃત્ય સંસ્થા સાથે રહ્યા હતા અને જ્યાં તેમણે ચિત્રસેના જેવી લોકપ્રિય નૃત્ય નાટિકાઓનું નિર્માણ કર્યું હતું

અને ત્યારબાદ તેમણે ઓગણીસો ને સુડતાલીસમાં ઇન્ડિયન નેશનલ થિયેટરના નેજા હેઠળ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા તથા સામાન્ય ક્ષતિ જેવી નૃત્ય નાટિકાઓના સંગીતનું નિર્દેશન પણ કર્યું હતું અને ઓગણીસો ને અડતાલીસમાં તેમની દિલ્હી ખાતે આકાશવાણીના રાષ્ટ્રીય વાદ્ય વૃંદના મુખ્ય સંચાલક પદે નિમણૂક થઈ હતી અને ઓગણીસો ને ઓગણપચાસમાં રવિશંકરે યુનેસ્કો દ્વારા

અને 1997 સત્તાણુંમાં તેમણે ભારતની આઝાદીની સુવર્ણ જયંતિ પ્રસંગે સુવર્ણ જયંતિ શીર્ષક હેઠળ સંગીત રચના પણ કરી હતી અને રવિશંકરે બે બંગાળી ચલચિત્રો જેમાં છે કાબુલીવાલા અને પથેરી પાંચાલી તો આ બે બંગાળી ચલચિત્રો અને સાથે સાથે ત્રણ જેટલા હિન્દી ફિલ્મો એમાં છે અનુરાધા ગોદાન અને સર રિચર્ડ એટન બરો દ્વારા નિર્દેશિત ગાંધી તો આ ત્રણ હિન્દી ફિલ્મો અને બે અંગ્રેજી ચલચિત્રો ધ ચેરિટેબલ અને ધ ફ્લૂટ એન્ડ ધ એરો નું સંગીત નિર્દેશન પણ પંડિત રવિશંકરે કરેલું અને ગાંધી ફિલ્મના સંગીત માટે ઓસ્કાર પારિતોષિક માટે તેમના નામનો પ્રસ્તાવ પણ રજૂ થયો હતો અને તેમના શિષ્ય વર્ગમાં તેમના પુત્રી અનુષ્કા ઉપરાંત ઉમાશંકર મિશ્ર જયા બોઝ કાર્તિકાસક જ્યોર્જ હેરિસને પણ રવિશંકર પાસેથી ભારતીય સંગીતની તાલીમ લીધી હતી અને ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્ય પણ પંડિત રવિશંકર નિમણૂક કર્યા હતા નિયુક્ત કર્યા હતા અને તેમને અત્યાર સુધી ત્રણ વખત ગ્રેમી એવોર્ડ એનાયત થયો છે ઇમેજમાં જોઈ શકો છો ગ્રેમી એવોર્ડનું ચિત્ર અને તેમાં જ રેમન મેક્સેસ એવોર્ડ પણ પંડિત રવિશંકરને એનાયત થયો હતો અને વિશ્વના ઘણા દેશોની યુનિવર્સિટીઓએ માનદ ડોક્ટરેટની પદવીઓથી તેમને નવાજ્યા હતા ઓગણીસો ને સડસઠમાં ભારત સરકારે તેમને પદ્મભૂષણ ખિતાબથી સન્માન્યા

કે પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે જોડાયેલ છે સિતારવાাদক હતા અને એ જ પ્રશ્ન પરીક્ષામાં રિપીટ થયો કે પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે જોડાયેલ છે સિતાર ઓકે તો મારે એક પ્રશ્ન પૂછવો છે મિત્રો કે પંડિત ભીમસેન જોશી એ કયા સંગીત વાદ્ય સાથે જોડાયેલા છે જો તમને યાદ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખવાનું ન ભૂલતા અને આગળ વાત કરીએ તો વિશ્વ આરોગ્ય દિન એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નો આજે સ્થાપના દિવસ છે ઇમેજ માં તમે વાંચી શકો છો દર વર્ષે વર્લ્ડ હેલ્થ ડે 7મી એપ્રિલ ના રોજ ઉજવવામાં આવે છે તો આ 2021 ના આ મહત્વના દિવસની થીમ શું રાખવામાં આવી છે એ એક પરીક્ષા માટે ખાસ અગત્યનો પ્રશ્ન બને તો બિલ્ડિંગ અ ફેરર હેલ્ધીયર વર્લ્ડ એટલે કે એક સુંદર તંદુરસ્ત વિશ્વનું નિર્માણ એ થીમ સાથે આ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે અને પહેલું સુખ એ શારીરિક સુખ છે એટલે કે જો તમે શરીરે તંદુરસ્ત હશો તો તમામ કાર્યો કરી શકશો અને સુખના ઘરમાં સુખ છે અને જીવન હોય તો જીવન છે તેવા નિર્દેશ સાથે આ સંસ્થા કામ કરે છે અને 7 એપ્રિલ દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આ દિવસની શરૂઆત ઓગણીસો ને માં કરવામાં આવી હતી તો આ ખાસ યાદ રાખજો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા વર્લ્ડ હેલ્થ ડે ઉજવવાની શરૂઆત ક્યારથી થાય છે ઓગણીસો ને પચાસ થી ક્યારે ઉજવવામાં આવે છે સાતમી એપ્રિલ અને આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું રહેલો છે વૈશ્વિક આરોગ્ય અને તેની સાથે સંકળાયેલી સમસ્યાઓ ધ્યાનમાં લેવાનો છે

અને શીતળાનો છેલ્લો કિસ્સો ઓગણીસો ને માં નોંધાયો હતો શીતળા સત્તર એપ્રિલ ઓગણીસો ને અઠ્યોતેર ના રોજ વિશ્વને શીતળા મુક્ત જાહેર કરાયું તો વિચાર કરજો કે શીતળા રોગથી થી આપણું વિશ્વ મુક્ત થઈ ચૂક્યું છે ક્યારથી સત્તર એપ્રિલ ઓગણીસો ને માં તે ઘોષણા કરવામાં આવી હતી અને મિત્રો અહીં જ્યારે કોવિડ નાઇન્ટીન ની પરિસ્થિતિ છે એવા સંજોગોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે મહત્વના કાર્યો કરવામાં આવે છે પગલા ભરવામાં આવે છે તેમના દ્વારા કેટલાક દિશા નિર્દેશો દેખાડવામાં આવે છે તેનું પાલન કરવું જોઈએ અને આ વર્ષે મિત્રો કોવિડ નાઇન્ટીનનો જે ખતરો છે એને ધ્યાનમાં લઈએ તો આ સંસ્થામાંથી એકાદો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે આગળ વાત કરીએ કે સાત એપ્રિલ વિજય રાય વૈદ્યનો આજે જન્મદિવસ છે ઇમેજમાં તમે જોઈ શકો છો વિજય રાય વૈદ્ય અને તેઓનો જન્મ સાત એપ્રિલ અઢારસો ને સત્તાણુંમાં ભાવનગરમાં થાય છે વિજયરાય વૈદ્યના પિતાનું નામ કલ્યાણરાય વૈદ્ય અને વિજયરાય વૈદ્ય કોણ તો કે ગુજરાતી ભાષા સાહિત્યકાર હતા અને તેમણે અધ્યાપન પત્રકારત્વ અને સાહિત્ય વિવેચન જેવા ક્ષેત્રોમાં સેવાઓ આપી હતી અને તેમણે પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાંથી મેળવ્યું હતું

અને ઓગણીસોને સાડત્રીસથી ઓગણીસોને ઓગણપચાસ સુધી સુરતની ટીબી કોલેજમાં અધ્યાપક તરીકે તેઓએ ફરજ બજાવી હતી અને આ દરમિયાન માનસી માસિક તેઓ ચલાવતા હતા ઓગણીસોને બાવનમાં નવસારીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકમાં તેમણે સાહિત્ય સંત તરીકે સન્માન આપવામાં આવ્યું હતું આ એક ખાસ યાદ રાખીએ કે ઓગણીસોને બાવનમાં નવસારીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકમાં તેમને એટલે કે વિજયરાય વૈદ્યને સાહિત્ય સંતનું સન્માન આપવામાં આવ્યું અને તેમના કેટલાક વિવેચન ગ્રંથોની વાત કરીએ તો સાહિત્ય દર્શન જુઈ અને કેતકે લીલા સુકા પાન ગુજરાતી સાહિત્યની રૂપરેખા નાહનાલાલ કવિની જીવન દ્રષ્ટિ ગત શતકનું સાહિત્ય નીલમને પોખરાજ માણેક અને અકીક

અને તેમનો એક પ્રવાસ ગ્રંથ છે જેનું નામ છે ખુશકી અને તરી તો એમણે ચિંતન ગ્રંથો પણ લખ્યા છે કે મનુષ્યની વાણીની ઉત્પત્તિ અને વિકાસ ઋગ્વેદ કાળના જીવન અને સંસ્કૃતિ અર્વાચીન ગુજરાતનું સંસ્કૃતિ દર્શન એ તેમના ચિંતન ગ્રંથો એમની આત્મકથા કયા નામે લખી છે વિનાયકની આત્મકથા એમનું જીવન ચરિત્ર

અને એમણે કરેલા સંપાદન ગ્રંથોની વાત કરીએ તો નર્મદ શતાબ્દી ગ્રંથ મનપસંદ નિબંધો અને એમના પ્રકીર્ણ ગ્રંથોની વાત કરીએ તો અર્વાચીન સાર્વજનિક પુસ્તકાલયો અને સાહિત્યનો વિશ્વકોશ એ તેમનો પ્રકીર્ણ ગ્રંથ અને વિજયરાય વૈદ્યજીએ કેટલીક મહત્વની પત્રિકાઓમાં તંત્રી તરીકે પણ સ્થાન શોભાવ્યું છે એમાં ચેતન કૌમુદી માનસી અને રોહિણીનો સમાવેશ થાય છે અને વિજયરાઈ વૈદ્યને મળેલા પારિતોષિકની વાત કરીએ તો ઓગણીસોને એકત્રીસમાં રણજીત રામ સુવર્ણ ચંદ્રક તેઓને મળે છે અને ઓગણીસોને પંચાવનમાં તેમને નર્મદ ચંદ્રક મળ્યો હતો અને વિજયરાઈ વૈદ્યજીનું અવસાન સત્તર એપ્રિલ ઓગણીસોને ચોમ્મોતેરના રોજ થયેલું તો મિત્રો આજે તમે જોયું હશે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો આજે સ્થાપના દિવસ વિજયરાય વૈદ્યજી જેવા સાહિત્યકાર વિશે વાત કરીએ અને સાથે સાથે પંડિત રવિશંકરને કેમ ભૂલી શકીએ સિતારવાદક ઓકે મજા આવે તો એજ્યુ સફરના આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર પણ કરજો આવતીકાલે મળીએ એક નવા દિનવિશેષ સાથે એક નવા કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ